गुजरात में 2022 विधानसभा की चूंटणी जंग जामी चुक्यो छे। भारतीय जनता पार्टी ना सारथी बन्या छे सीआर पाटिल अने भूपेन्द्र पटेल, ज्यारे कांग्रेस ना सारथी बन्या छे जगदीश ठाकोर अने सुखराम राठवा। त्यारे आपणे आ रिपोर्ट में जाणवानो प्रयत्न करीशुं के आ बन्ने जोड़ीओ विधानसभा नी चूंटणी में केटली असरकारक साबित थई शके छे, ज्यारे बीजी बाजु नवी पार्टी नी एंट्री थी केटली असर कोने पड़शे, आ तमाम माहिती पर करीशुं नजर। नमस्कार, आप जो रहा छो गुजरात तक अने आपनी साथे हूँ छु सौम्या। गुजरात विधानसभा नी वर्ष 2017 में योजायेली चूंटणी में कांग्रेस बीजेपी ने मळेली मतोनी टकावारी नी वात करिए तो बीजेपी ने 1,47,24,427 मत साथे 49.1%, ज्यारे कांग्रेस ने 1,24,38,937 मतों साथे 41.4% मतों प्राप्त थया हता, ज्यारे 5,00,000 मतदारोए नोटानो विकल्प पसंद कर्यो हतो। महत्वपूर्ण बाबत तो ये छे के गुजरात विधानसभा नी वर्ष 2012 मां योजायेली चूंटणी मां बीजेपी ने 47.9% मतों मळ्या। ए वखत बीजेपी ने 115 बैठकों प्राप्त थई हती, ज्यारे वर्ष 2017 मां मतोनी टकावारी वधी होवा छतां बीजेपी नी 16 जेटली बैठकों घटी हती। कांग्रेस ना वोट शेर नी वात करवामां आवे तो ए 38.9% वर्ष 2012 मां वोट शेर हतो, जेमां वधारो थईने 41.4% थयो। कांग्रेस ने 3.5% वोट शेर वधता 16 बैठकों वधी, ज्यारे बीजेपी नो वोट शेर वध्यो होवा छतां 16 बैठकों मां घटाडो थयो। महत्वपूर्ण बाबत ए छे के गुजरात में पाटीदार अनामत आंदोलन, दलित आंदोलन अने ओबीसी आंदोलन थवाने कारणे बीजेपी नी हिंदुत्व विकास सहित नी थियरी ने धक्को पहुंच्यो छे। હવે જ્યારે ગુજરાત વિધાનસભા ચૂંટણીને બરાબર એક વર્ષનો સમય જેટલો બાકી રહ્યો છે, ત્યારે માહોલ તો ગરમાઈ જ ગયો છે, પરંતુ આ સાથે જ વાણીવિલાસની રાજનીતિ પણ જોવા મળી રહી છે। આરોપ પ્રત્યારોપની પણ રાજનીતિ શરૂ થઈ ચૂકી છે, જ્યારે બીજી બાજુ એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે ઓબીસીની પાર્ટી પણ આ વિધાનસભાની ચૂંટણીમાં ચોક્કસપણે અસરકારક સાબિત થઈ શકે છે, કારણ કે આ પાર્ટીના આવવાથી મત બેંક જે છે તેના પર મોટી અસર પાડી શકે છે। બીજેપી, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ઓબીસીની પાર્ટી ગુજરાત વિધાનસભાની ચૂંટણીના જંગમાં ઝંપલાવવાની જાહેરાત કરી ચૂકી છે, ત્યારે સામાજિક રીતે મતદારોની પણ વહેંચણી થઈ જશે, જેની સીધી મતદાન પેટર્ન પર પણ અસર પડશે ને બીજેપીને 16 બેઠકનું નુકસાન સહન કરવું પડી શકે છે। બીજેપીને ફાયદો થશે કે કોંગ્રેસને થશે તેને લઈ રાજકીય ગણતરી ચાલી રહી છે। રાજકીય વિશ્લેષકોના મતે 2022માં ઓબીસીના કારણે બીજેપીને સીધો ફાયદો થશે, જેના કારણે બીજેપી ગુજરાતમાં સત્તા જાળવી રાખવામાં સફળ થઈ શકશે। કોંગ્રેસની મતબેંક ગણાતી આદિજાતિ, મુસ્લિમ અને અનુસૂચિત જાતિની મતોમાં વિભાજન થવાના કારણે કોંગ્રેસની બેઠકોમાં ઘટાડો થશે। ગુજરાત વિધાનસભાની 25-30 બેઠકો એવી છે જ્યાં લઘુમતી મતદારો ખૂબ જ પ્રભુત્વ ધરાવે છે, ત્યારે ઓબીસી પાર્ટી જો ચૂંટણી જંગમાં ઉતરી રહી છે તો આ મતદારો પર ચોક્કસપણે આ પાર્ટીનું અસર જોવા મળી શકે છે, પરંતુ નુકસાન જે છે એ કોંગ્રેસને વેઠવવાનો વારો આવી શકે છે। અબડાસા, દરિયાપુર, શાહપુર, બાપુનગર, ખાડિયા, જમાલપુર, દાણીલીમડા, વાંકાનેર, ગોધરા, પાલનપુર, વડગામ, દસાડા, ભરૂચ, કતારગામ સહિતની વિધાનસભા બેઠકોના પરિણામમાં મોટા ફેરફાર થવાની શક્યતા છે। કોંગ્રેસ માટે એક સાતા તેર તૂટે તેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે। ગુજરાતમાં બીજેપી કોંગ્રેસ સિવાય કોઈ પક્ષ ક્યારે પણ ફાવ્યો નથી, પરંતુ આમ આદમી પાર્ટીના એન્ટ્રીથી એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે મતોનું ધ્રુવીકરણ ચોક્કસપણે થઈ શકે છે, કારણ કે આમ આદમી પાર્ટી શહેરી મતદાતાઓને રીઝવવામાં સક્ષમ સાબિત થઈ રહી છે, કારણ કે મ્યુનિસિપલ કોર્પોરેશનના પરિણામો જ બતાવી રહ્યા છે કે આમ આદમી પાર્ટી સક્ષમ છે, પરંતુ આ સાથે જ આની જે સીધી સીધી ટક્કર છે એ કોંગ્રેસને પણ થઈ શકે છે। કોંગ્રેસી કાર્યકરોમાં જોશ અને ઉમંગ ભરવાનું કામ હાલ એવું લાગી રહ્યું છે કે ઠાકોર અને રાઠવા ચોક્કસપણે કરી શકે છે, કારણ કે
नवी ऊर्जा साथे अत्यारे कांग्रेस नजर आवी रही छे, ज्यारे बीजी बाजु भाजपे अत्यारथी ज 150 बैठको जीतवानो लक्ष्यांक नक्की करी लीधो छे। त्यारे आवनारी चूंटणी गुजरातमां खूब ज रसप्रद साबित थई शके छे। आ रिपोर्टमां बस आटलू ज। વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા। ગુજરાતના તમામ સમાચાર જોવા માટે આપ જોતા રહો ગુજરાત તક। નમસ્કાર।